नमस्ते विद्यार्थी मित्रों, आगळना सेशननी अंदर आपणे बहुजनिनिक वारसो, प्लियोट्रॉपी, त्यार पछी लिंग निश्चयन, मनुष्यमां केवा प्रकारना रंगसूत्रो होय छे, एक्स रंगसूत्रो केवी रीते अस्तित्वमां आव्युं एना बीजा विषे चर्चा करी, त्यार पछी पक्षीओमां कोना पर आधार राखे छे के उत्पन्न थती संतति नर हशे के मादा, ए बधा विषे आपणे चर्चा करी। આજે આપણે નવા ટોપિક જેનું નામ છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એના વિશે આપણે ચર્ચા કરીશું। જો કે તમને આ ટોપિક વિશે ઓલરેડી તમને ખબર જ છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની વાત કરીએ તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે। એક તો મનુષ્યમાં લિંગ નિશ્ચયની જે પદ્ધતિ છે એ નર વિષમ યુગ્મતા પર આધારિત છે, તમને બધાને ખબર છે। केवी रीते ए आपणे जोईए मनुष्यमां लिंग निश्चयन केवी रीते खबर पड़े छे के उत्पन्न थती संतति नर हशे के मादा। तो बीजू बधुं तो तमे अभ्यास करी चूक्या छो त्रीजा चेप्टर में अने चौथा चेप्टर में, पण अहींया तमे जननिक बेस थोड़ी माहिती लई लो कि धारो के दरेक मनुष्यनी अंदर मादा केवा रंगसूत्र धरावे छे, समयुग्मी रंगसूत्र धरावे छे। आ रंगसूत्र ने शू कहेवाय, समयुग्मी रंगसूत्रो। એવી જ રીતે નરની વાત કરીએ તો નર વિષમયુગ્મી રંગસૂત્ર ધરાવે છે, તો તમે અહીંયા લખી શકો વિષમયુગ્મી રંગસૂત્રો। હવે જ્યારે બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે, જન્યોનું જોડાણ થાય છે, એ દરમિયાન શું થાય છે તો કે નરમાંથી એક્સ આવે ને માદામાંથી એક્સ આવે ને નરમાંથી એક્સ આવે તો કયું બંધારણ બનશે, એક્સ અને એક્સ। એટલે કે આ જે બંધારણ બન્યું એ ક્યાં બનશે, યુગ્મનજમાં। એવી જ રીતે આમાંથી એક્સ આવે અને આમાંથી વાય આવે તો બનતું બંધારણ કયું આવશે, એક્સ વાય, એ શું છે, યુગ્મનજ। તો યુગ્મનજમાંથી જ તમને ખબર પડી જાય છે કે આ યુગ્મનજમાં એક્સ એક્સ છે જે કોને મળતું આવે છે, માદાને મળતું આવે છે, અને આ એક્સ આ જે યુગ્મનજ છે એ કોને મળતું આવે છે, પિતૃને મળતું આવે છે। એટલા માટે આ જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ કઈ ઉત્પન્ન થશે, છોકરી, બેબી ગર્લ, અને અહીંયા છોકરો, બેબી બોય। આ મનુષ્યમાં લિંગ નિશ્ચયન થઈ ગયું, બરાબર। તો જોઈએ આપણે બુકમાંથી જે આપેલું છે એ જેમ કે પહેલાં સમજાવવામાં આવ્યું કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એક્સ વાય પ્રકારનું છે, તમને એમસીક્યુમાં પૂછી શકે છે। કુલ 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એક સમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્ર કહે છે। એટલે શું, તો તમારે અહીંયા યાદ રાખવાનું કે મનુષ્યમાં કુલ 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે। બરાબર, એમાંથી 22 જોડ રંગસૂત્રો અલગ અને 1 જોડ રંગસૂત્રો અલગ। 22 જોડ રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો કહેવાય, જે ક્યાં હોય, દૈહિક કોષોમાં, જેના દ્વારા શું થશે, અંગોનું નિર્માણ, જેના દ્વારા શું થશે, અંગોનું નિર્માણ। જ્યારે એક જોડ રંગસૂત્ર જે છે એ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં હોય છે, લિંગી કોષમાં, એટલે કે
પ્રજનન કોષમાં જે કોનું નિર્માણ કરે છે, પ્રજનન કોષોનું નિર્માણ કરે, બરાબર? તો એ તમને સમજાવેલું છે. માદામાં એક્સ રંગસૂત્રની એક જોડ હોય, નરમાં એક્સ રંગસૂત્ર હોય છે, પરંતુ એની સાથે એક વાય રંગસૂત્ર હોય છે જે નરના લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષ જન્મ દરમિયાન બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી 50% એક્સ રંગસૂત્ર અને 50 એક્સ રંગસૂત્ર યુક્ત હોય છે અને 50% વાય રંગસૂત્ર યુક્ત હોય છે. તેની સાથે દૈહિક રંગસૂત્ર તો હોય છે જ, બરાબર? 50% એક્સ અને 50% વાય સેમાં નરમાં, પરંતુ માદામાં એક જ પ્રકારનો અંડકોષ બને છે જેમાં કોણ હોય છે, એક્સ રંગસૂત્ર હોય છે. આમ અંડકોષમાં એક્સ અથવા વાય રંગસૂત્રના ફલનની સંભાવના સરખી હોય છે. જો અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજમાં એક્સ એક્સ હશે, અને જો વાય પ્રકારના શુક્રકોષનું ફલન થાય તો ઉત્પન્ન થતી સંતતિ નર જન્મ લેશે, બરાબર? અહીંયા નર સંતતિ હશે કેમકે ફલિતાણમાં એક્સ અને વાય છે જ, અને જો ફલિતાણમાં માદા એક્સ એક્સ હશે તો માદા સંતતિ ઉત્પન્ન થશે. તો આનાથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ નિશ્ચયન કરે છે, બરાબર? કે પિતૃઓ કયા લીધા છે એના ઉપર જ આધારિત હોય છે કે ઉત્પન્ન થતી સંતતિમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા તો માદા તરીકે વિકસવાની સંભાવના કેવી છે, 50% હોય છે. બીજું કે તમને બધાને ખબર છે કે અહીંયા જુઓ, નર પાસે જ વિષમયુગ્મી રંગસૂત્ર છે, માદા પાસે નથી. દેટ મીન્સ કે ઉત્પન્ન થતી સંતતિ છોકરી થશે કે છોકરો થશે એનો આધાર કોની ઉપર રહેલો હોય છે, નર ઉપર આધાર રહેલો હોય છે. પણ તમને બધાને ખબર છે કે આપણી કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે, બરાબર? તેના ખોટા વિચારોને કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર થતા આવ્યા છે. પણ હવે આપણને ખબર પડી તો આપણે એવો વ્યવહાર કોઈની સાથે કરવો નહીં, અને જે કરતું હોય એમને સમજાવવું પણ જોઈએ કે ખરેખર ઉત્પન્ન થતી સંતતિ નર થશે કે માદા થશે એનો આધાર કોની ઉપર રહેલો હોય છે, બરાબર? સમજ પડી બધાને, આવડશે હા કે ના? તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન અહીંયા થઈ ગયું. હવે આપણે જોઈશું મધમાખીમાં લિંગ નિશ્ચયન. હવે મધમાખી શું છે, તો કે એ કીટક છે. હવે કીટકોની અંદર મોટાભાગે કોના જેવું લિંગ નિશ્ચયન થાય છે, મનુષ્ય જેવું જ લિંગ નિશ્ચયન થાય છે. પરંતુ આ જે મધમાખી છે એ મધમાખીમાં લિંગ નિશ્ચયન જુદી રીતે થાય છે. તમને બધાને ખબર છે, આપણે જોઈએ, હું તમને લખીને સમજાવું. મધમાખીમાં લિંગ નિશ્ચયન, રાઈટ? મધમાખીમાં લિંગ નિશ્ચયન. હવે મધમાખીમાં લિંગ નિશ્ચયન માટે તમને મધમાખી વિશે થોડી ઘણી માહિતી ખબર હોવી જરૂરી છે. તમને ખબર હશે મધમાખી ત્રણ પ્રકારની છે. એક તો રાણી માખી, ત્યાર પછી વંધ્ય કામદાર માખી અને નર માખી. તો મધમાખીમાં લિંગ નિશ્ચયન કંઈક અલગ પ્રકારે થાય છે. કયો પ્રકાર છે? અસંયોગી જનન પ્રકારે લિંગ નિશ્ચયન. કયા પ્રકારે થાય છે? અસંયોગી જનન પ્રકારે લિંગ નિશ્ચયન થાય છે. કેમકે નર એમ તો એમની પાસે 32 રંગસૂત્રો છે, મધમાખીમાં
मादा पासे केटला रंगसूत्रो छे? 32 रंगसूत्रो छे। परंतु केम के ए केवी छे? द्विकीय छे। ज्यारे नर पासे 16 रंगसूत्रो छे, केम के केवो छे? एककीय छे। आ बन्ने समझजो। तो एटला माटे एमनું શું કરવામાં આવે છે? અસંયોગી જનન કરવામાં આવે છે। અહીંયા તમને આપેલું છે, જોઈએ આપણે બુકમાંથી। મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહની સંખ્યા પર આધારિત છે। સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા તરીકે વિકસે છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંનેનું જોડાણ થાય તો માદા રાણી અથવા તો કાર્યકર તરીકે વિકસે છે। પરંતુ અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે છે। આ સમજવાનું છે કે જો સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બધે તો માદા તરીકે વિકસે, અને અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા વિકસે તો નર તરીકે વિકસે છે। એટલે શું આનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે નરમાં માદા કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે, મેં તમને જે હમણાં કહ્યું, અને માદા દ્વિકીય છે એટલે કે 32 રંગસૂત્રો ધરાવતી હોય છે, અને નર એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવતો હોય છે। અને એટલા માટે આવી લિંગ નિશ્ચયની પદ્ધતિને શું કહેવામાં આવે છે? એકકીય દ્વિકીય હેપ્લોડિપ્લોઇડ લિંગ નિશ્ચયન પદ્ધતિ। એમાં એક વિશિષ્ટતા શું છે? તો વિશિષ્ટ લક્ષણ એ છે કે નરમાં શું થાય છે? સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, એટલા માટે તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્રો તો હોય છે। હવે તમને અહીંયા આપેલું છે એમાં સમજો કે પિતૃ તરીકે માદા 32 રંગસૂત્રો ધરાવે અને નર 16 રંગસૂત્રો ધરાવે, તો 16 રંગસૂત્રોનું શું થવું જરૂરી છે? સમભાજન, તો જ તમને બીજા 16 રંગસૂત્રો મળે। પરંતુ અહીંયા 32 રંગસૂત્રો એટલે કે દ્વિકીય અને નર એકકીય છે, એટલા માટે એમનું શું થાય છે? સમસૂત્રી ભાજન, અને માદા એ દ્વિકીય છે એટલા માટે એમનું શું થાય છે? અર્ધીકરણ, અને અર્ધીકરણને પરિણામે 16 રંગસૂત્રો ઉત્પન્ન 16 જનન કોષો માં રંગસૂત્રો ઉત્પન્ન થાય છે। તો આ 16 માદાનું આ 16 નર સાથે ફલન થાય તો ઉત્પન્ન થતી સંતતિ કઈ હશે? માદા, કેમ કે 32 રંગસૂત્રો ધરાવે છે, અને અહીંયા આ જે 16 બચ્યા એમનું શું થઈ જાય છે? અસંયોગી જનન, એટલા માટે નર કેટલા રંગસૂત્રો ધરાવે છે? 16। સમજ પડી? કેટલીક વખત એવું બને છે કે આગળ પછી આ નર શું કરશે? સમભાજન, અને એમનું શું થશે? અર્ધીકરણ। ફરીથી આ પ્રક્રિયા શું થશે? પુનરાવર્તિત। આ પ્રક્રિયા શું થશે? પુનરાવર્તિત થશે। સમજ પડી બધાને? હા કે ના? બીજું કે ઉત્પન્ન થતી સંતતિ નર થશે કે માદા થશે, એનો આધાર હંમેશા કોની ઉપર હશે? માદા ઉપર, બરાબર, કેમ કે એમનામાં અર્ધીકરણ થાય છે। બીજું કે કેટલીક વખત જો માદા 32 રંગસૂત્રો ધરાવતી ન હોય તો શું થાય છે? કે રાણી માખીની અંદર જે સુપરવંધ્ય માખી એટલે કે વંધ્ય કામદાર માખી હોય છે, એ રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। સેના તરીકે ઉપયોગ કરે છે? રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। અને બહુ બધી, તમે જોયો હશે મધપૂડો, એ મધપૂડામાં બહુ બધી માખીઓ હોય છે, એમાં નર માખી, રાણી માખી, વંધ્ય માખી, તો એ બહુ બધી વંધ્ય માખીઓ હોય છે, રાણી એક જ હોય છે, બાકી બધી વંધ્ય માખી હોય છે, તો એ બહુ બધી વંધ્ય માખીઓ હોય છે, એમાંથી એક વંધ્ય માખી જે છે એ રોયલ જેલી તરીકે જે ખોરાક હોય છે એ રોયલ જેલી તરીકેના ખોરાકનો શું કહેવાય ઉપયોગ કરે છે, અને એ ક્યારે કરે છે? જ્યારે રાણી માખી મરી જાય ત્યારે, કે રાણી માખી મરી જાય, અહીંયા યાદ રાખવાનું કે રાણી મધમાખી મૃત્યુ પામે ત્યારે મધપૂડાની વંધ્ય માખી
રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. અને એક અંતઃસ્ત્રાવ મુક્ત કરે જેથી એ વંધ્ય માખી પરિણામે વંધ્ય માખી રાણી માખી બનીને કાર્ય કરે. એટલે કે રાણી માખી જે વિભાજન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરતી હતી, એવી જ રીતે આ જે વંધ્ય માખી છે એ રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. મધપુડામાં રહેલી બધી જ માખીઓને ખબર પડી જાય કે રાણી માખી મરી ગઈ છે, તો ઓટોમેટિક મધપુડામાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને આવી રીતે આગળ એમનું જે સંતતિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે એ થતી રહે છે. રાઈટ, સમજ પડી? એકદમ સરળ છે આ પદ્ધતિ. કે જો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય તો માદા બને છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. પરંતુ જો અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે છે. આનું કોઈ ફલન થાય જ નહીં, 16 એકકીય છે, એકકીયનું ફલન થાય નહીં, એમનું સમસૂત્રી ભાજન જ થાય. તો એટલા માટે એ નરનું શું થાય છે, સોરી, માદાના જે બીજા 16 રંગસૂત્ર છે એનું શું થાય છે, અસંયોગી જનન. અને એટલા માટે એમનો દ્વારા ઉત્પન્ન થતી સંતતિ નર બને છે. જેવી રીતે આપણે વનસ્પતિમાં જોયું હતું અફલિત ફળ વિકાસ, જેને કહ્યું હતું અસંયોગી જનન, બરાબર, બહુ બધા એના ઉદાહરણ જોયા હતા. તો એવી જ રીતે અહીંયા મધમાખીમાં તમને એક વિશિષ્ટ પ્રકારનું લિંગ નિશ્ચયન આપ્યું છે. તો મને એવો ખ્યાલ છે ત્યાં સુધી આ વિશિષ્ટ પ્રકારનું લિંગ નિશ્ચયન તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે મધમાખીમાં લિંગ નિશ્ચયન એ વિશિષ્ટ પ્રકારનું કેમ કહેવામાં આવે છે. તો તમારે આ જે આખો ચાર્ટ છે એ તમારે સમજાવવો પડે જેથી કરીને તમને ખબર પડે. ક્લિયર? તમારે યાદ શું રાખવાનું છે કે રાણી પાસે 32 રંગસૂત્રો છે અને નર માખી પાસે એકકીય રંગસૂત્રો છે. તો એ કેવી રીતે, કઈ રીતે લિંગ નિશ્ચયન એમનામાં જવાબદાર છે એ જ તમારે સમજાવવાનું છે અહીંયા. તો એ જે લિંગ નિશ્ચયન છે એમને કહેવામાં આવે છે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ, એટલે કે હેપ્લો ડિપ્લોઇડ સેક્સ ડિટર્મિનેશન. ક્લિયર? આવડશે બધાને? રાઈટ. એવી જ રીતે તમારે પક્ષીઓમાં લિંગ નિશ્ચયન સમજાવવાનું કે પક્ષીઓમાં બાળમરઘીની ઉત્પત્તિ માટે જવાબદાર કોણ હોય છે, શુક્રકોષ કે અંડકોષ, બરાબર. તો એ તમે આવી રીતે લિંગ નિશ્ચયન એટલે કે અર્ધીકરણ સમભાજનની પ્રક્રિયા સમજાવીને એને સમજાવી શકો છો. રાઈટ. તો આજે આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને મધમાખીમાં લિંગ નિશ્ચયન ભણ્યા. નેક્સ્ટ સેશનની અંદર એક નવો ટોપિક ભણીશું જેનું નામ છે વિકૃતિ. ખૂબ જ સરસ ટોપિક છે આ વિકૃતિ. અહીંયા તમે સમજશો તો 6 ચેપ્ટરમાં પણ વિકૃતિ આવે તો તમને ખૂબ જ સરળતાથી આવડી જશે. અને આ વિકૃતિ સમજશો તો સાથે સાથે આપણે જે જનીનિક રોગો છે, જનીનિક અનિયમિતતાઓ છે એ પણ તમને સારી રીતે સમજ પડશે. તો આપણે નેક્સ્ટ સેશનની અંદર વિકૃતિ વિશે સમજીશું.